ઓકે બચ્ચા લોકો, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે વાત કરીએ છીએ તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 14ની વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. પહેલો લેક્ચર જે છે એ ઓલરેડી આપણે જોઈ લીધો છે અને એ લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને ત્યારબાદ બે પ્રકારના પદાર્થો વિશે ચર્ચા કરતા હતા કે ભાઈ વિદ્યુત પ્રવાહ શું છે અને ત્યારબાદ તમને બે પ્રકારના પદાર્થો જોવા મળે છે, એવા પદાર્થો જેમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહન પામી શકે જેને સુવાહક કહેવામાં આવે છે અને એવા પદાર્થો જેમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહન પામી શકતું નથી જેને આપણે વિદ્યુતના શું કહીએ છીએ, મંદ વાહકો. અને છેલ્લે આપણે આપણી ચર્ચા જે હતી એ પ્રવાહી પદાર્થથી અટકાવી દીધી કે ભાઈ પાણીની આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું સુવાહક છે, તો જો અલગ અલગ પ્રકારના આવા પ્રવાહી પદાર્થો વિશે આપણે જાણવું હોય કે વિદ્યુતના સુવાહક છે કે પછી મંદવાહક છે તો કઈ રીતે જાણી શકાય, તો એ જાણવા માટે જે સાધન વપરાય છે એ વિદ્યુત ટેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એક બેઝિક ટેસ્ટર સર્કિટ જે છે એ તમને આકૃતિની અંદર દર્શાવેલી છે. સૌ પ્રથમ આપણે ટેસ્ટર જે છે એના વિશેની વાત કરી લઈએ કે આ ટેસ્ટર જે છે એ ક્યાં ક્યાં કમ્પોનન્ટથી બનેલું છે. તો ટેસ્ટર બનાવવા માટે સૌથી પહેલા તમારે આ નીચેની એક બીકર જેવી રચના જોશે. આમ તો બીકર જે છે એ કાચના પ્યાલા જેવું સાધન હોય. માની લો કે તમારી પાસે બીકર નથી તો તમે કોઈ પણ નાની એવી ડબ્બી અથવા તો તમારો જે વોટર બોટલ છે એનું પ્લાસ્ટિકનું ઢાંકણું પણ યુઝ કરી શકો. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે એ સરખી રીતે સાફ કરેલું અને ત્યારબાદ સૂકવેલું હોવું જોઈએ. આનું કામ શું છે આ નીચેના પદાર્થનું, તો એની અંદર આપણે જે પ્રવાહી ચેક કરવું છે એને ભરવાના છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારે લીંબુનો રસ જે છે એ વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક એ ચેક કરવું હોય તો એને અહીંયા ભરવાનું છે. દૂધને તમારે ચેક કરવું હોય કે વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક તો એને નીચે ભરવાનું છે. આમ એને આપણે એક સામાન્ય પાત્ર તરીકે ઓળખી શકીએ જેમાં તમારું પ્રવાહી જે છે એને ભરશું આપણે. પ્રવાહી માટેનું પાત્ર, તમારી પાસે બીકર હોય તો પણ ચાલે, અગર બીકર ના હોય તો કોઈ એક કપ જેવી રચના પણ ચાલશે, અને કપ પણ ના હોય તો તમે ચાહો તો તમારા બોટલનું ઢાંકણું જે છે એને સાફ કરીને યુઝ કરી શકો. ત્યારબાદ એની અંદર તમારે બે ધાતુના છેડાઓ ડૂબાડવાના છે. કોઈ પણ ધાતુ જે છે એના તમે બે આ રીતે છેડાઓ બનાવી લો, સળિયા પણ ચાલે, અને એમને એ પાત્રની અંદર આમ નીચે ટચ ના થાય એ રીતે ડૂબાડવાના છે. તો આ તમારી પાસે બે ધાતુના સળિયા છે. આગળ જઈને આપણે આ ધાતુના સળિયાને બીજું પણ નામ આપી દઈશું, ઇલેક્ટ્રોડ્સ. પણ અત્યારે તમારે એની ચિંતા નથી કરવાની કેમ કે આપણે બેઝિક કોન્સેપ્ટ સમજીએ છીએ. પછી આ ધાતુના સળિયા જે છે એની હારે તમે વાયર જોઈન્ટ કરેલા છે. ધાતુનો કોઈ પણ જે છે એ તમારે તાંબાનો કે પછી એલ્યુમિનિયમનો વાયર લઈ લેવાનો છે અને એ વાયર જે છે એને આપણે ઉપરની તરફ લઈ જશું. વાયરની સાથે ઉપર તમારે કનેક્ટ કરવાની છે એક નાની એવી બેટરી જે આપણને વિદ્યુત પ્રવાહ આપશે. તો આ તમને જે રચના દેખાય છે બાળકો ઉપરની તરફ એ શું છે, બેટરી છે. તમે કોઈ પણ 9 વોલ્ટની નાની બેટરી જે આવે એનો ઉપયોગ કરી શકો. તો આ બેટરી છે. બેટરીમાં તમને ખબર હશે કે બે ધ્રુવ હોય, બેટરીની સંજ્ઞા કંઈક આ રીતે હોય, ત્યાં તમને દર્શાવેલી જ છે, છતાં પણ હું તમને ઉપરની તરફ બતાવી દઉં. બેટરીને આ રીતે દર્શાવાય, જેના બે છેડા તમને જોવા મળશે. એક છેડો જે છે એ વધારે લંબાઈ ધરાવતો, બીજો છેડો જે છે એ ટૂંકી લંબાઈ ધરાવતો. જે તમારો લાંબો છેડો છે એને ધન ધ્રુવ કહેવામાં આવે છે અને જે આપણી પાસે ટૂંકો છેડો છે એને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો એ બંને છેડા છે તમારા. ત્યારબાદ ખબર ક્યાં પડશે આપણને કે તમારો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે મંદવાહક, કઈ વસ્તુ ચેક કરીને આપણે ડિસાઈડ કરશું, તો એ ચેક કરવા માટે આપણી પાસે અહીંયા બલ્બ છે. એક નાનો એવો બલ્બ તમે અહીંયા રાખેલો છે. આ શું છે બાળકો, બલ્બ છે. તો આ રીતે તમારું આખું ટેસ્ટર બનેલું હશે. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો સૌ પ્રથમ તમારે આ પાત્રની અંદર તમારું જે પણ પ્રવાહી છે એને ભરી દેવાનું. લખીએ આપણે મુદ્દા વાઇઝ કે પાત્રમાં
પ્રવાહીને ભરવામાં આવે છે અને ત્યારબાદ ટેસ્ટરના બંને છેડાઓને તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડુબાડવામાં આવે છે. આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? તમારે સ્વિચ ઓન કરવાની છે. આ સર્કિટની અંદર સ્વિચ છે નહીં, આપણે એક બારથી એડ કરી દઈએ. આ રીતે તમે એક સ્વિચ પણ અહીંયા ગોઠવી શકો. એ સ્વિચનું કામ શું છે? બેટરીમાંથી વિદ્યુત પ્રવાહને દાખલ કરવાનું અને બંધ કરવાનું. જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થવા લાગશે, બેટરીની અંદરથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે. એટલે બીજો મુદ્દો શું છે કે ત્યારબાદ અથવા તો પછી સ્વિચ ઓન કરી વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિસિટી વહેડાવવામાં આવે છે. આટલું તો બહુ કોમન છે બાળકો, એકદમ સમજાઈ જાય એવું. હવે મેઇન વસ્તુ સ્ટાર્ટતા છે. માની લો કે તમારું જે પ્રવાહી છે એની અંદર વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે તો કયા પ્રકારની રચના તમને જોવા મળશે? જો તો વિદ્યુત પ્રવાહ આ રીતે બેટરીમાંથી બહાર નીકળશે, તારમાંથી પસાર થશે, એક છેડામાંથી દાખલ થશે અને પહોંચશે ક્યાં? પ્રવાહી પાસે. હવે જો તમારું પ્રવાહી વિદ્યુતનું સુવાહક હશે તો વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેશે. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ તમારા પ્રવાહીમાંથી પસાર થઈ અને પછી ક્યાં પહોંચી જશે? આ બીજા છેડા પાસે. બીજા છેડા પરથી પાછો તારમાં આવશે, તાર પરથી ક્યાં આવશે? બલ્બમાં આવશે, અને બલ્બ બાદ ફરીથી પાછો ક્યાં વયો જશે? બેટરીની અંદર. આમ તમારી સર્કિટ જે છે એ પૂર્ણ થઈ જશે. આખી એક કમ્પ્લીટ સર્કિટ તમારું જે છે એ સર્કિટ બની જશે. ધનધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, પ્રવાહીમાંથી જશે, બલ્બમાંથી પસાર થઈ અને પાછો ઋણ ધ્રુવ પાસે આવી જશે. અને જો આમ એક કમ્પ્લીટ તમારી સાયકલ તમને પૂર્ણ જોવા મળે તો તમારું પ્રવાહી કેવું હશે? વિદ્યુત પ્રવાહનું સુવાહક અને બલ્બ જે છે એ પ્રકાશિત થશે. આમ બલ્બ પ્રકાશિત થાય તો આપણું પ્રવાહી વિદ્યુત પ્રવાહનું કેવું છે? સુવાહક. હવે જો બલ્બ પ્રકાશિત થયેલો દેખાય તો આપણું પ્રવાહી જે તમે ભરેલું છે વિદ્યુત પ્રવાહનું સુવાહક હશે. કારણ કે બલ્બ ત્યારે જ પ્રકાશિત થશે જ્યારે વિદ્યુત પ્રવાહનો પરિપથ પૂર્ણ થાય. પરિપથ પૂર્ણ થવો એટલે આખી એક કમ્પ્લીટ સાયકલ બનવી જોઈએ, કોઈ પણ જગ્યાએ ભંગાણ હોવું જોઈએ નહીં. હવે માની લો કે બલ્બ જે છે એ પ્રકાશિત થતો નથી. આ બલ્બ પ્રકાશિત ન થવાનું ચોખ્ખું કારણ તમે સમજી શકો કે પ્રવાહી જે છે એ વિદ્યુત પ્રવાહને જો આગળ ના વધવા દે તો ક્યારેય વિદ્યુત પ્રવાહ બીજા છેડા સુધી આવી જ ન શકે. હવે બીજા છેડા સુધી જ પ્રવાહ નથી આવતો તો બલ્બ સુધી નથી જવાનો, અને બલ્બને વિદ્યુત પ્રવાહ ના મળે તો બલ્બ પ્રકાશિત થશે નહીં. આમ જો તમારું પ્રવાહી વિદ્યુત પ્રવાહનું મંદ વાહક હશે તો બલ્બ જે છે એ ઓફ જ રહેશે. આમ
આપણે શું કહી શકીએ કે જો બલ્બ પ્રકાશિત થતો નથી તો પ્રવાહી એ વિદ્યુત પ્રવાહનું મંદ વાહક હશે, કારણ કે પરિપથમાં ભંગાણ પડશે. ભંગાણ પડવું એટલે કોઈ એક જગ્યાએથી વિદ્યુત પ્રવાહ જે છે એ અટકી જાય છે, આગળ વધી શકતો નથી. આમ ટેસ્ટરનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ પ્રકારના પ્રવાહીઓ જે છે એ ચેક કરી શકીએ કે વિદ્યુત પ્રવાહના વાહક સુવાહક છે કે પછી મંદ વાહક છે. જો બલ્બ પ્રકાશિત થાય તો સુવાહક હશે, બલ્બ પ્રકાશિત ના થાય તો મંદ વાહક હશે. હવે એક લાસ્ટ વસ્તુ સમજો તમે, એક નાનો એવો ક્વેશ્ચન જે છે એ આપણે કરીએ કે આ વસ્તુ ત્યારે જ શક્ય છે જો તમારા ટેસ્ટરની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના હોય. અત્યારે આપણે જે ટેસ્ટરની વાત કરી એકદમ એપ્રોપ્રિએટ અને સરખી રીતે કામ કરતું હતું. હવે જો ટેસ્ટરની અંદર જ કંઈક ફોલ્ટ હોય તો પછી તમારું પ્રવાહી સુવાહક હોવા છતાં પણ તમને ઘણીવાર બલ્બ પ્રકાશિત થઈને જોવા મળતો નથી. હવે ટેસ્ટરની અંદર ક્યાં ક્યાં પ્રકારની ખામીઓ આવી શકે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજ માટે બસ આપણે આટલું જ રાખવાનું હતું. તો આજના લેક્ચરમાં આપણે શું શું શીખ્યા, સૌ પ્રથમ તો ટેસ્ટર કેવું હોય, ટેસ્ટરના કમ્પોનન્ટ ક્યાં ક્યાં છે, અને ત્યારબાદ ટેસ્ટરનો ઉપયોગ કરી અને તમે પ્રવાહી પદાર્થોમાં કઈ રીતે ચેક કરી શકો કે પદાર્થ તમારો જે છે એ સુવાહક છે કે મંદવાહક છે. આઈ હોપ કે તમને ટેસ્ટરની રચના અને ઉપયોગ કઈ રીતે કરવો એ સમજાઈ ગયું હશે. હવે ફરીથી આપણે મળશું પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.